સુપ્રીમ કોર્ટે બુધવારના બાબરી વિધ્વંસ મુદ્દે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી જેવા મોટા નેતાઓની વિરુદ્ધ કાવતરાનો કેસ ચલાવવાનો આદેશ કર્યો છે. ત્યાં કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ આના પર પ્રતિક્રિયા આપતા પૂરેપૂરી રીતે જણાવી દીધું છે કે તેઓ રાજીનામું નહીં આપે. કોંગ્રેસે કોર્ટમાં નિર્ણય આપ્યા પછી કલ્યાણસિંહ અને ઉમા ભારતીને નૈતિક આધાર પર પદ છોડવાનું કહ્યું હતું. જો કે ઉમાએ પદ છોડવાની વાત તો દૂર, ઉપરથી કોર્ટના ચુકાદા પર ઉમાએ કહ્યું કે અયોધ્યા, ગંગા અને ત્રિરંગાને લઈને કંઈ પણ ભોગવવા તૈયાર છું. તેમજ ઉમાએ કહ્યું કે આ કોઈ કાવતરું ન હતું, બધું ખુલ્લું છે, કાવતરાની કોઈ વાત જ નથી. હું તો ત્યાં હાજર હતી, હું અયોધ્યા આંદોલનની ભાગીદાર રહી છું, જેનું મને કોઈ દુઃખ નથી. કોંગ્રેસે જ્યારે રાજીનામું માંગ્યું ત્યારે ઉમાએ કહ્યું કે 1984ના તોફાનોમાં હજારો શીખ માર્યા ગયા હતા. તે દરમિયાન સોનિયા ગાંધી રાજીવની ઘરે જ હતી, તો શું સોનિયા પણ રાજીવની સાથે કાવતરામાં સામેલ હતી? ઉમાએ એલાન કર્યું કે તેઓ બુધવારે જ અયોધ્યા જશે અને કહ્યું કે હનુમાનજી અને રામલલ્લાનો આભાર વ્યક્ત કરીશ કે તેમણે મને જીવનમાં આટલો યશ આપ્યો. આ સાથે ઉમાએ ભાર મૂકીને કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર બનીને જ રહેશે, ગંગા નિર્મલ બનીને જ રહેશે અને કાશ્મીરમાં તિરંગો લહેરાશે. ઉમાએ એમ પણ કહ્યું કે આખા ભારતને સંદેશો આપવા માંગુ છું કે રામ મંદિર બનવાનો સમય આવી ગયો છે.